ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. મિત્રો, ગઈકાલે આપણે મહાવરાની શરૂઆત કરી હતી, બરાબર ને? એમાં આપણે એક નંબરનો દાખલો જોયો હતો, બરાબર? તો મિત્રો, આજે આપણે આગળ બીજા દાખલા જોવાના છે. તો ચાલો જોઈએ. તો જુઓ મિત્રો, અહીં બીજા દાખલાની રકમ 12 ભૂગા 3 છોકરાઓને સરખે ભાગે વહેંચો. દરેકના ભાગે કેટલા ફુગ્ગા આવે? ફરી એક વાર રકમ છે 12 ફુગ્ગા 3 છોકરાઓને સરખે ભાગે વહેંચો. દરેકના ભાગે કેટલા ફુગ્ગા આવે? સમજ પડી રકમમાં? પડે છે ને સમજ રકમમાં? તો જુઓ, અહીં કુલ ફુગ્ગા કેટલા છે? 12 ફુગ્ગા છે. બાળકો કેટલા છે? 3 બાળકો છે. તો આપણે 12 ફુગ્ગાને 3 બાળકોને સરખે ભાગે વહેંચવાના છે, બરાબર ને? આપણે શોધવાનું શું છે? દરેકના ભાગે કેટલા ફુગ્ગા આવે, એટલે કે દરેક બાળકના ભાગે કેટલા ફુગ્ગા આવે એ આપણે શોધવાનું છે. એટલે કે એક બાળકના ભાગે કેટલા ફુગ્ગા આવે એ આપણે શોધવાનું છે. તો એ શોધવા માટે આપણે શું કરશું 12/3, બરાબર ને? 12/3 કરવા પડશે ને. તો જુઓ, તેથી બાર ભાગ્યા ત્રણ. ચાલો, કુલ ફુગ્ગા 12 છે. બાળકો કેટલા છે? 3 બાળકો છે. આપણે 12 ફુગ્ગાને 3 બાળકો ને સરખે ભાગે વહેંચવાના છે, બરાબર ને? આપણે શોધવાનું છે દરેક બાળકના ભાગે, એટલે કે એક બાળકના ભાગે કેટલા ફુગ્ગા આવે એ આપણે શોધવાનું છે. તો ચાલો આપણે આગળ દાખલો ગણીએ. 12/3, બરાબર? ચાલો, ઘડિયો કોનો જોવાનો? 3 નો. ક્યાં સુધી જોવો પડે? 3 ના ઘડિયામાં 12 આવે ત્યાં સુધી આપણે 3 નો ઘડિયો જોવો પડશે. ચાલો બોલો, જોઈએ 3 નો ઘડિયો. 3 એકા 3, 3 2 6, 3 તારી 9, 3 6 12. કેટલા વડે ભાગ ચાલશે? 4 વડે ભાગ ચાલશે. 3 6 12. તો અહીંયા આપણે લખશું 4. 3 6 12. અહીં 12 ની નીચે આપણે કેટલા લખશું? 12, બરાબર? ચાલો, બાદબાકીનું ચિહ્ન મૂકશો ને અહીં? બાદબાકી કરશું ને? તો જુઓ, 3 4 12, એટલે કે 3 6 12, 3 4 12, બરાબર? કેટલા વડે ભાગ ચાલે? 4 વડે ભાગ ચાલે, બરાબર ને? બાદબાકી કરીએ. 2 માંથી 2 બાદ કરીએ તો 0, એટલે કે 0. 1 માંથી 1 બાદ કરીએ તો 0, એટલે કે 0, બરાબર? કેટલો આવ્યો આપણો જવાબ? 4. કેટલો આવ્યો આપણો ભાગફળ? 4, બરાબર ને? આપણો જવાબ આવ્યો 4. તો દરેક બાળકને સરખે ભાગે કેટલા ફુગ્ગા આવશે? 4 ફુગ્ગા આવશે, બરાબર ને? એટલે કે એક બાળકને 4 ફુગ્ગા મળે. તો જુઓ, દરેકના ભાગે કેટલા ફુગ્ગા આવશે? દરેકના ભાગે 4 ફુગ્ગા આવશે, એટલે કે દરેક છોકરાઓને સરખે ભાગે 4 ફુગ્ગા મળે, બરાબર? કેટલા ફુગ્ગા મળે દરેક છોકરાઓને સરખે ભાગે? 4 ફુગ્ગા આવશે, બરાબર? તો આપણે જવાબમાં લખશું, તો જુઓ જવાબ, દરેક છોકરાના ભાગે 4 ફુગ્ગા આવશે. દરેક છોકરાના ભાગે કેટલા ફુગ્ગા આવશે? 4 ફુગ્ગા આવશે, એટલે કે દરેક બાળકને 4 ફુગ્ગા મળશે, બરાબર ને? તો અહીં આપણે જવાબમાં લખશું, તેથી 12/3 = 4. સમજ પડી? ચાલો આગળ જોઈએ. તો જુઓ મિત્રો, ત્રીજા દાખલાની રકમ 18 મોજા છે. કેટલી છોકરીઓ આ મોજા પહેરી શકે? ફરી એક વાર રકમ વાંચીએ. 18 મોજા છે. કેટલી છોકરીઓ આ મોજા પહેરી શકે? તો અહીં કુલ કેટલા મોજા છે? જો અહીં ચિત્રમાં કુલ મોજા કેટલા છે? 18 મોજા છે, બરાબર? આપણે અહીં શોધવાનું શું છે? છોકરીઓની સંખ્યા આપણે શોધવાની છે, બરાબર ને? તો કેવી રીતે શોધશું? કેવી રીતે બોલો જોઈએ. તો મિત્રો, એક છોકરી કેટલા મોજા પહેરી શકે?
બે મોજા પહેરી શકે, બરાબર ને? એક છોકરી બે મોજા પહેરી શકે છે, બરાબર? તો અહીંયા આપણા કુલ મોજા 18 છે, બરાબર? તો જુઓ, એક છોકરી બે મોજા પહેરી, એક છોકરી બે મોજા પહેરે, બરાબર ને? એક છોકરી બે મોજા પહેરે છે, બરાબર? તો અહીં કુલ મોજા કેટલા આપેલા છે? 18 મોજા આપેલા છે. આપણે શોધવાનું શું છે? આપણે છોકરીઓની સંખ્યા શોધવાની છે, બરાબર ને? તો 18 મોજા છે, તો એ આ 18 મોજા કેટલી છોકરીઓ પહેરી શકે એ આપણે શોધવાનું છે. તો એ શોધવા માટે આપણે શું કરશું? 18 ભાગ્યા 2 કરીશું, બરાબર ને? તો જુઓ, અહીંયા લખશું આપણે, તેથી 18 ભાગ્યા 2, બરાબર? તેથી 18 ભાગ્યા 2, 18 કુલ મોજા છે, એક છોકરી બે મોજા પહેરે છે, બરાબર ને? આપણે શોધવાનું છે કુલ છોકરીઓ, આપણે શોધવાની છે કે કેટલી છોકરીઓ હશે તો 18 મોજા પહેરી શકશે, બરાબર ને? એ આપણે શોધવાનું છે. તો જુઓ, દાખલો ગણીએ, 18 ભાગ્યા 2, બરાબર? ચાલો, ઘડિયો કોનો જોવાનો? 2 નો. ક્યાં સુધી જોવો પડે? 2 ના ઘડિયામાં 18 આવે ત્યાં સુધી બોલવો પડે, એટલે કે જોવો પડે, બરાબર? તો ચાલો બોલો, જોઈએ કોણ કહેશે મને કેટલા વડે ભાગ ચાલશે? 9 વડે ભાગ ચાલશે, 2 નવા 18, બરાબર ને? 2 નવા 18, અહીંયા આપણે લખશું 9, અહીંયા કેટલા લખશું? 18 ને નીચે 18, બરાબર? 2 નવા 18, બરાબર ને? ચાલો બાદબાકી કરીએ, 8 માંથી 8 બાદ કરીએ તો 0, એટલે કે 0. 1 માંથી 1 બાદ કરીએ તો, 1 માંથી 1 બાદ કરીએ તો 0, એટલે કે 0. કેટલો આવ્યો આપણો જવાબ અહીં ભાગફળ? 9. કેટલો આવ્યો જવાબ અહીં આપણો? 9. તો મિત્રો, કેટલી છોકરીઓ હશે તો 18 મોજા પહેરી શકશે? 9 છોકરીઓ 18 મોજા પહેરી શકશે, બરાબર ને? ચાલો, તો 18 મોજા છે તો કેટલી છોકરીઓ પહેરી શકશે 18 મોજા? 9 છોકરીઓ પહેરી શકશે, બરાબર ને? કેમ કે એક છોકરી બે મોજા પહેરે છે, બરાબર? તો ચાલો આપણે જવાબમાં લખશું, 18 મોજા 9 છોકરીઓ પહેરી શકે. કેટલી છોકરીઓ પહેરી શકે? 18 મોજા 9 છોકરીઓ પહેરી શકે, બરાબર ને? કેમ કે એક છોકરી બે મોજા પહેરે છે, બરાબર? તો અહીંયા આપણે લખશું, તેથી 18 ભાગ્યા 2 = 9, 18 ભાગ્યા 2 = 9, બરાબર? સમજ પડી? 18 મોજા કેટલી છોકરીઓ પહેરી શકશે? 9 છોકરીઓ પહેરી શકે, બરાબર? સમજ પડી? પડી ને આ દાખલામાં? સમજ પડી? પડી ને? 18 મોજા છે અને કેટલી છોકરીઓ આ મોજા પહેરી શકે છે એ આપણે શોધવાનું હતું, એટલે કે આપણે છોકરીઓની સંખ્યા શોધવાની હતી, બરાબર ને? તો 18 મોજા કેટલી છોકરીઓ પહેરી શકે? 9 છોકરીઓ પહેરી શકે, કેમ કે એક છોકરી બે મોજા પહેરી શકે, બરાબર ને? ચાલો આગળ જોઈએ. તો જુઓ મિત્રો, ચોથા દાખલાની રકમ, રાજ પાસે રોટલી બનાવવા માટે 36 મિનિટનો સમય છે. એક રોટલી બનતા 3 મિનિટ લાગે છે. આ સમયમાં તે કેટલી રોટલી બનાવી શકશે? તે ખાલી જગ્યા રોટલી બનાવી શકશે. ફરી એક વાર રકમ વાંચું છું. રાજ પાસે રોટલી બનાવવા માટે 36 મિનિટનો સમય છે. એક રોટલી બનતા 3 મિનિટ લાગે છે. આ સમયમાં તે કેટલી રોટલી બનાવી શકશે? તે ખાલી જગ્યા રોટલી બનાવી શકશે. તો જુઓ મિત્રો, રાજ શું બનાવે છે? રોટલી બનાવે છે, બરાબર? એને રોટલી બનાવવા માટે કેટલો સમય છે?
36 मिनिट नो समय छे। राजनी पासे रोटली बनावा माटे 36 मिनिट नो समय छे। तो एक रोटली बनता 3 मिनिट लागे छे। राज एक रोटली बनावे छे तो तेने केतली मिनिट लागे छे? एक रोटली बनावता केतली मिनिट लागे छे? 3 मिनिट लागे छे। बराबर, आपणे शोधवानुं शुं छे के आ समय माटे केतली रोटली बनावी शकशे એ આપણે શોધવાનું છે કે રાજ 36 મિનિટમાં કેટલી રોટલી બનાવી શકે એ આપણે શોધવાનું છે। બરાબર ને, એ શોધવાનું છે ને કે રાજે 36 મિનિટમાં કેટલી રોટલી બનાવી શકશે એ આપણે શોધવાનું છે। બરાબર, 3 મિનિટમાં એક રોટલી બને છે। બરાબર ને, 3 મિનિટમાં એક રોટલી બને છે તો 36 મિનિટમાં કેટલી રોટલી બનશે એ આપણે શોધવાનું છે। બરાબર ને, 3 મિનિટમાં એક રોટલી બને છે તો 36 મિનિટમાં કેટલી રોટલી બનશે એ આપણે શોધવાનું છે। તો એ શોધવા માટે આપણે શું કરશું? ભાગાકાર કરીશું। બરાબર ને, તો જુઓ કેટલી 36/3। બરાબર ને, 36/3। ચલો દાખલો ગણીએ, ચલો દાખલો ગણીએ, 36/3। બરાબર, કોનો 36/3 કોનો ઘડિયો જોવાનો? 3 નો ઘડિયો જોવાનો। બરાબર ને, દાખલા ગણવાની શરૂઆત ક્યાંથી કરવાની છે ખબર છે? અહીંથી દશકના સ્થાનથી। બરાબર, ચાલો 3 નો ઘડિયો બોલો, ચાલો કેટલા વડે ભાગ ચાલશે? એક વડે ભાગ ચાલશે। 3 × 1 = 3, અહીંયા કેટલા લખશું આપણે? 1, 3 ની ઉપર લખશું 1, અહીંયા લખશું 3 ની નીચે 3। બરાબર, બાદબાકી કરશું ને, અહીં સાનું ચિહ્ન આવશે બાદબાકી। બરાબર, ચાલો 3 × 1 = 3। બરાબર, 3 માંથી 3 બાદ કરીએ તો કેટલા બાકી રહે? 0, એટલે કે 0। હવે ઉપરથી ઉતાર્યા 6, 6 ને નીચે ઉતારવા પડશે ને, ઉપરથી ઉતાર્યા 6। ચાલો 3 નો ઘડિયો બોલો, ક્યાં સુધી જોવાનો? 3 ના ઘડિયામાં 6 આવે ત્યાં સુધી। કેટલા વડે ભાગ ચાલશે? 3 × 2 = 6, 2 વડે ભાગ ચાલશે, તો અહીં 6 ની ઉપર આપણે લખશું 2, અહીંયા કેટલા લખશું? 6, 3 × 2 = 6। બરાબર ને, ચાલો બાદબાકી કરીએ, 6 માંથી 6 બાદ કરીએ તો 0, એટલે કે 0। બરાબર ને, કેટલો આવ્યો આપણો જવાબ? અહીં ભાગફળ કેટલું આવ્યું? 12। કેટલું આવ્યું? 12। તો રાજ 36 મિનિટમાં કેટલી રોટલી બનાવી શકશે? 12 રોટલી બનાવી શકે। બરાબર ને, કેમ કે એક રોટલી બનાવતા તેને 3 મિનિટ લાગે છે, તો 36 મિનિટમાં રાજ 12 રોટલી બનાવી શકશે। બરાબર, ચાલો તો આપણે જવાબમાં લખશું જવાબ, તો રાજ 36 મિનિટમાં 12 રોટલી બનાવી શકશે। કેટલી રોટલી બનાવી શકશે 36 મિનિટમાં? રાજ 12 રોટલી બનાવી શકશે। બરાબર, બરાબર ને, તો અહીંયા લખશું આપણે કેટલી 36/3 = 12। ઓકે, બરાબર ને, ચાલો અહીં ખાલી જગ્યામાં જવાબ લખીએ ને, તે કેટલી રોટલી બનાવી શકશે રાજ 36 મિનિટમાં? 12 રોટલી બનાવી શકશે। અહીંયા આપણે ખાલી જગ્યામાં પણ જવાબ લખી દઈશું 12, તે 12 રોટલી બનાવી શકશે। બરાબર ને, રાજ કેટલી રોટલી બનાવી શકશે 36 મિનિટમાં? 12 રોટલી બનાવી શકશે। સમજ પડી? પડી ને, તો કાલે ફરી મળીશું, ત્યાં સુધી આવજો।